રાજપીપળા નગરપાલિકાના સફાઈ કામદારોની 10મા દિવસે હડતાલના દિવસે યુનિયનના પ્રતિનિધિઓ તથા નગરપાલિકાના પક્ષના નેતા વિપક્ષ સભ્યોએ ભેગા મળીને હડતાલનો સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો 2 જાન્યુઆરીએ બોલાવેલી બેઠકમાં કર્મચારીઓના કાયમી પ્રશ્ને સર્વાનુમતે ઠરાવ કરી સરકારમાં મોકલી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાના ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા અને નર્મદા જિલ્લાના ભાજપના મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સમક્ષ તેમના યુનિયનના પ્રતિનિધિ કિરણભાઈ સોલંકીએ રજૂઆત કરી હતી અને અમે તેમની સાથે નક્કી થયેલ ચર્ચા મુજબ 2 તારીખે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી કાયમી કર્મચારીઓના પ્રશ્ન તથા અન્ય પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. તો આ પ્રસંગે સાંસદ ગીતાબેન મુખ્યમંત્રી સમક્ષ અને સરકારમાં રજૂઆત કરી સફાઈ કામદારોના પ્રશ્નોને ઉકેલ લાવવાની ખાતરી આપી કર્મચારીઓને મળ્યા હતા. પણ જ્યારે પારણા કરાવી હડતાળ પાછી ખેંચવાની વાત આવતા મોટાભાગની મહિલાઓ કામદારો મંડપમાંથી ઊભી થઈ ગઈ હતી અને પારણા કરવાનો ઇનકાર કરી દે જ્યાં સુધી લેખિત બાંયધારી નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા જણાવતા મંત્રણા છેલ્લી ઘડીએ ભાંગી પડી હતી અને 10મા દિવસે પણ હડતાળ ચાલુ રહેતા ભાજપા સામણીના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા. દીપક જગતાપ, ચેરેથી રાજપીપળા. આજે હું રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લામાં સવારથી જ છું. દિશા કમિટી હતી હમણાં ટાઉન હોલમાં. પ્રાયોજના વહીવટદાર તરફથી જે મેડલો મળેલા છે વિદ્યાર્થીઓને એના માટેનો પ્રોગ્રામ હતો અને આજે મને ખબર પડી કે અહીંયા નગરપાલિકાના કર્મચારી સફાઈ કામદારો અહીંયા ઉપવાસ પર બેઠા છે તો એના માટે હું એમના પ્રશ્નો સાંભળવા માટે આવી છું. અને ભારતીય મજૂર સંઘ જે છે એમનું એમના દ્વારા એમના પડતર પ્રશ્નો એને હું સાંભળ્યા છે અને અહીંયાથી જે નિર્ણય થશે એ અહીંયા હું કહીશ અને રાજ્ય સરકારમાં સીએમ સાહેબને મળવાનું છે અને સીએમ સાહેબને મળીને આનો પોઝિટિવ નિર્ણય આવે એવો હું પ્રયત્ન કરીશ. ખાસ કરીને લક્ષી જો આગળની રજૂઆતની મને ખબર નથી પણ આજે હું આવી છું એટલે આનો નિર્ણય આવશે એવો હું પ્રયત્ન કરીશ. હું સીએમ સાહેબને મળીશ અને સીએમ સાહેબની સાથે આમના 2 પ્રતિનિધિને પણ લઈ જઈશ અને એમની સાથે મુલાકાત લઈને આમના પ્રશ્નનો નિકાલ કરીશ.